વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે બનાવીશું ગુજરાતી ટ્રેડિશનલ મીઠો ખીચડો જે ખાસ કરીને ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ ઉપર બનાવવામાં આવે છે આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસિપી છે તો ચાલો મીઠો ખીચડો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે હવે સ્વિજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો ગળ્યો ખીચડો બનાવવા માટે મેં એક કપ ઘઉંના ફાડા લીધા છે ફાડા નાના અને મોટા બે પ્રકારના આવતા હોય છે એમાં જે મોટા ફાડા આવે એ મેં લીધા છે આને એક તપેલીમાં કે બીજા વાસણમાં લઈને એને બે થી ત્રણ વાર પાણીથી ધોઈ લેવાના છે અને ધોયા પછી એમાં આ રીતનું પાણી એડ કરીને એને અડધો કલાક સુધી પલળવા દેવાના ફાડા સરસ પલળ્યા હશે તો એ ખૂબ જ ઓછા ટાઈમમાં સરસ રીતે બફાઈને તૈયાર થઈ જાય છે તો ફાડાને મેં હવે કુકરમાં લઈ લીધા છે અડધો કલાક પછી હવે એક કપ ફાડાની સામે એનાથી પાણી લેવાનું તો સાડા ચાર કપ પાણી કુકરમાં એડ કર્યું છે આની સાથે જ આમાં થોડા સિંગદાણા એડ કરવાના છે તો લગભગ પચાસ ગ્રામ જેટલા કે વન ફોર્થ કપ સિંગદાણા આમાં એડ કરી દઈએ આઠથી દસ ખારેકના બે ટુકડા કરી લીધા છે એને પણ આમાં એડ કરીશું આની મીડિયમ ગેસ ઉપર ચાર વિસલ કરી લેવાની ચાર વિસલ પછી ફાડા સરસ રીતે બફાઈને તૈયાર છે જો આમાં મોઇશ્ચર તમને વધારે લાગે તો એક સીટી વધારે કરી શકો છો મેં ચાર વિસલ કરી છે અને ઠંડા થવા દઈએ મેં થોડા ટાઈમ પહેલાં જ ચેનલ પર તીખા ખીચડાની રેસિપી પણ બતાવી છે તો તમને જો તીખો ખીચડો ખાવો પસંદ હોય તો એની રેસીપી તમે ચેનલ પરથી જોઈ શકશો ને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું એની લિંક આપી દઈશ તો ત્યાંથી એની રેસીપી તમને જોવા મળી જશે અત્યારે જે ફાડા બાફ્યા એમાંથી અડધા ફાડા અત્યારે મેં એક મોટા વાટકામાં લીધા છે અને બાકીના ફાડા જયારે ખાવા હોય ત્યારે પણ તમે ગરમ બનાવી શકો એટલે અડધા હું તમને અત્યારે બનાવીને બતાવું છું કઢાઈમાં મેં પચાસ ગ્રામ જેટલું ઘી ગરમ કરવા માટે મૂક્યું છે ઘી બને ત્યાં સુધી ગાયનું કે ઘરનું બનાવેલું લેશો તો ટેસ્ટ વધુ સારો લાગશે ઘી ગરમ થાય એટલે ગેસ સ્લો કરી દેવાનો ને એમાં એક તજનો નાનો ટુકડો ને ત્રણ લવિંગ એડ કરીશું બાફેલા ફાડા આમાં લઈ લઈએ ગેસ સ્લો જ રાખવાનો છે અને ઘી અને ફાળા સરસ રીતે મિક્સ કરી લેવાના છે અત્યારે જે માપ લીધું એનાથી તમે ત્રણ થી ચાર વ્યક્તિને સર્વ કરી શકો એટલો ખીચડો બનીને તૈયાર થશે આ મિક્સ થઈ જાય એ પછી આમાં અડધો કપ ગોળ એડ કરવાનો છે અને અડધો કપ ખાંડ એડ કરીશું તમારે એકલો ગોળ કે એકલો ખાંડ વાપરીને આ ખીચડો બનાવવો હોય તો પણ બનાવી શકો જે પણ લો ગોળ કે ખાંડ એ પૂરો એક કપ ભરીને તમારે આટલા માપમાં લેવાનું મેં બંને અડધું અડધું લીધું છે ને બંનેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે સરસ રીતે આને મિક્સ કરો ને ગોળની એક પણ કણી ના રહે એનું ધ્યાન રાખવાનું ગોળ અને ખાંડ જેમ મિક્સ થતા જશે એમ ઘી છૂટું પડવા લાગશે તો તમે જોઈ શકો છો કિનારી ઉપર ઘી આવવા લાગ્યું છે હવે આ ટાઈમે આમાં બાકીની વસ્તુ એડ કરી દેવાની તો અડધો કપ એડ જે કોકોનટ આવે એ મેં લીધું છે કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે અને અડધો કપ ડ્રાય ફ્રુટ એડ કરીશું જેમાં બદામ પિસ્તા અને સૂકી દ્રાક્ષ મેં લીધી છે દસ થી પંદર કાજુના ટુકડા એડ કરવાના છે અડધી ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરીશું બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈએ ને ગેસ ક્લોઝ જ રાખવાનો છે આ ખીચડો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે દરેક વસ્તુ એક સરખી રીતે મિક્સ થઈ જવી જોઈએ તો બધું મિક્સ થઈ ગયું છે અને આ રીતની એની કન્સિસ્ટન્સી હોય છે તો ગેસ હવે બંધ કરી દેવાનો ગળ્યો ખીચડો બનાવવા માટે હવે આ મીઠો ખીચડો કે ગળ્યો ખીચડો સર્વિંગ માટે તૈયાર છે મેં એના ગાર્નિશિંગ માટે ઉપરથી થોડા બદામ અને પિસ્તા એડ કર્યા છે આ ખૂબ જ ટેસ્ટી બને છે તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે